आई एम कल्याणी त्रिवेदी हियर फॉर द नेक्स्ट लेक्चर ऑफ बिजनेस कम्युनिकेशन. इन अवर प्रीवियस लेक्चर वी हैव डिस्कस्ड अबाउट द सिलेबस. इन सिलेबस वी हैव 6 यूनिट्स एंड देन वी टॉक्ड अबाउट द इंट्रोडक्शन ऑफ कम्युनिकेशन. मीन्स वॉट इज कम्युनिकेशन. कम्युनिकेशन એ શું છે? એક પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના આઈડિયાઝ, ઇમોશન્સ, ફિલિંગ્સ બીજી વ્યક્તિ સાથે શેર કરે છે. પછી આપણે જોયું હિસ્ટ્રી પાર્ટ. હિસ્ટ્રી પાર્ટ એટલે જેમાં આપણે જોયું કે કોમ્યુનિકેશન એ વર્ડ ક્યાંથી ડિરાઈવ થયો છે. તો કોમ્યુનિકેર લેટિન વર્ડ હતો, કોમ્યુનિકેર એનો મિનિંગ થાય છે શેર, ટુ પાર્ટિસિપેટ. પછી આપણે જોયું કે એઝ અ સોશિયલ એનિમલ, સામાજિક પ્રાણી તરીકે સમાજમાં જીવવા માટે હ્યુમન બિંગ એ વાતચીત કરવી જરૂરી છે. કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, એસેન્શિયલ, મહત્વની ભૂમિકા ભજવે છે માણસને જીવવા માટે. કોમ્યુનિકેશન એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવૃત્તિ માટે સેન્ટ્રલ આઈડિયા છે. કોમ્યુનિકેશન ઇઝ અ સેન્ટ્રલ, મુખ્ય ભાગ ભજવે છે. પછી આપણે ઇમ્પોર્ટન્ટ શું છે કોમ્યુનિકેશનનું, કે બધી જગ્યાએ 24/7 એ પ્રોસેસ ચાલુ જ હોય છે કોમ્યુનિકેશનની. જાગતા, સૂતા, રમતા, દોડતા, વેન વી આર ટીચિંગ, વી આર લર્નિંગ, આપણી માઇન્ડમાં એક પ્રોસેસ આઈડિયાઝની ચાલુ જ હોય છે. મેસેજ ટ્રાન્સમિશન જે પ્રોસેસ છે એ સતત ચાલતી જ હોય છે. મગજમાં આઈડિયાઝ, ઇમોશન્સ, વિચાર આપણા સતત, આપણે સૂતા હોઈએ તો પણ મગજ ચાલતું જ હોય છે. આપણે ઉઠીને નથી પેચતા હું કોણ છું, કેમ કે સતત એ મગજમાં બધું જે આપણે કાલે કર્યું એ આપણને યાદ જ હોય છે. હું કોણ છું એ આપણે ઉઠીને નથી પૂછતા, બિકોઝ આઈડિયાઝનું ટ્રાન્સમિશન આપણા માઇન્ડમાં 24/7 જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એ બધું ચાલતું જ રહે છે. એટલે ઓન ગોઈંગ પ્રોસેસ છે, જે ચાલતી જ રહે, સતત ચાલતી પ્રક્રિયા. ઇન પ્રીવિયસ લેક્ચર મેં કીધું કે કોમ્યુનિકેશન ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો ઓન ગોઈંગ પ્રોસેસ છે, કે સતત ચાલતી પ્રક્રિયા છે. પછી હતું કોમન સેટ ઓફ સિમ્બલ્સ. કોમ્યુનિકેશન માટે જરૂરી શું છે, મહત્વનું કોમન સેટ ઓફ સિમ્બલ્સ. એટલે જે બે વ્યક્તિ વાત કરે છે એ કોમન લેંગ્વેજ, કોમન ભાષા, બોલી કોઈ પણ લઈ લો, પણ જે બે સમજી શકતા, બોલી શકતા હોવા જોઈએ તો જ કોમ્યુનિકેશન થયું ગણાય. કે એક વ્યક્તિ એ વાત પોતાની બીજા સાથે શેર કરે, એ સમજે અને એ રિપ્લાય આપે એ જ ભાષામાં જે સામેવાળી વ્યક્તિ સમજી શકે, ત્યારે જ કોમ્યુનિકેશન થયું ગણાય. નાવ વી વિલ મૂવ ઓન ટુ હાઉ કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન બિઝનેસ. મેં કીધું હતું આપણે આ પેપરમાં એ જ ભણવાનું છે, કોમ્યુનિકેશન ઇન જનરલ અને એકોર્ડિંગલી બિઝનેસ. બિઝનેસમાં આનું શું મહત્વ છે, પહેલાં જનરલ મિનિંગ જોયો, કોમ્યુનિકેશન શું છે, એવી પ્રક્રિયા છે, વર્ડ ક્યાંથી આવ્યો, એ પ્રોસેસ શું છે, એનું મહત્વ શું છે, કેટલી જરૂરી છે પ્રક્રિયા, મુખ્ય ભાગ ભજવે છે માણસની લાઈફમાં, અને હવે બિઝનેસમાં કોમ્યુનિકેશનનું કેટલું મહત્વ છે, ક્યાં કઈ રીતે થાય છે. હવે વી વિલ મૂવ ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ. વ્યક્તિગત ખામી ને પણ ઓવરકમ કરી શકાય છે કોઓપરેશન, એટલે ગ્રુપ વર્ક દ્વારા. જેમ કંપનીમાં, કંપનીમાં બધા લોકો એક જ કામ ન કરતા હોય, મેનેજર એ પોતાનું કામ કરતા હોય, કોમ્પ્યુટર ઓપરેટર એનું કામ કરતા હોય, પછી વર્કર્સ હોય એનું કામ કરતા હોય, પછી ટ્રાન્સફોર્મેશનનું એ પ્રોડક્ટ કે જે બનાવે છે ઇન્ડસ્ટ્રી, જે ઓર્ગેનાઇઝેશન, જે બિઝનેસ જે પ્રોડક્ટ બનાવે છે અહીંયાથી બીજી જગ્યાએ પહોંચાડવી, ઓર્ડર લીધો હોય ત્યાં પહોંચાડવી, એ કામ અલગ કરે છે. એટલે કે જો ઇન્ડિવિડ્યુઅલ વીકનેસ, મને આ કામ આવડે છે, તું એ કંપનીમાં એઝ અ ઈ પોસ્ટ તરીકે જોઈન થાવ. જેમ કે આપણે કોલેજ લઈએ, ક્લાર્ક, બટ્ટાવાળા, ટીચર, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, એમ અલગ અલગ ભાગ પર વિભાગ છે. એમ બિઝનેસમાં પણ એ જ કહે છે કે ઇન્ડિવિડ્યુઅલ વીકનેસ, મને આ કામ નથી આવડતું, તો મને જે આવડે છે, જેમાં મારી આવડત છે, જેની જેમાં મારી
રુચિ છે ને જેમાં મેં આગળ વધેલું છે એ કામ હું એ ઓર્ગેનાઇઝેશનમાં જોઈન થયેલે એ કામ કરું કે જે મને આવડે છે, નથી આવડતું એ જે બીજાને સારું આવડે છે તો એ જોઈન કરે. એટલે કે બિઝનેસમાં ગ્રુપ વર્ક ટીમ વર્કથી બધા સાથે કામ કરીને ગોલ અચીવ કરવા માટે પણ કોમ્યુનિકેશન જરૂરી છે. કોમ્યુનિકેશન વગર બિઝનેસ, ઓર્ગેનાઇઝેશન, કંપની કે કોઈ ઇન્ડસ્ટ્રી ટકાવી શકાય નહીં. કેમ કે કોઈ પણ પ્રોજેક્ટ બનાવવો હોય કે આ પ્રોજેક્ટ આપણે કંપનીમાં કરવાનો છે પૂરો, તો એ સ્ટાર્ટઅપથી માંડીને કે કામ વહેંચી દે કે આ કોમ્પ્યુટર વર્ક, આ ડિઝાઇન આટલા લોકો બનાવશે, એમાંથી એ પ્રોડક્ટ મશીનમાં કઈ રીતે બનશે, એ કામ મશીન વર્કર કરશે, મશીનમાંથી બનીને પેક કરવાની અને પેક કરીને જે અહીંથી બીજી જગ્યાએ મોકલવી વેચવા માટે, બજારમાં લઈ જવા માટે, ધેટ ઇઝ ધ વર્ક ડન બાય અનધર પર્સન. જેને ગાડી ચલાવતા આવડે છે એ આ એ કામ કરશે, એને બીજું કંઈ નથી આવડતું, તો એ કામ કરીને એ ગાડીમાં સામાન લઈ જઈને બીજી જગ્યાએ પ્રોડક્ટ બજારમાં વેચવા માટે મૂકી આવશે. એટલે કહે છે કે ઇન્ડિવિડ્યુઅલ વીકનેસ એન્ડ લિમિટેશન કેન બી ઓવરકમ બાય કોઓપરેટિવ ઇફોર્ટ. એક સંગઠન, એક ઓર્ગેનાઇઝેશન, એક કંપની, એક બિઝનેસ એમાં ઘણા બધા લોકો ભેગા થઈને કામ કરે છે, કોમ્યુનિકેશન કરે છે, વાતચીત કરે છે, ગોલ અચીવ કરે છે, ઓન્લી એન્ડ ઓનલી બીકોઝ ઓફ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન છે એ બિઝનેસમાં પણ બહુ મહત્ત્વ ધરાવે છે. કોમ્યુનિકેશન ટૂલ વિથ વિચ વી એક્સચેન્જ ઇન્ફ્લુઅન્સ ઓન અધર્સ, બ્રિંગ અબાઉટ ચેન્જીસ ઇન ધ એટીટ્યુડ્સ એન્ડ વ્યૂઝ ઓફ અવર એસોસિએટ, મોટિવેટ ધેમ એન્ડ એસ્ટાબ્લિશ્ડ એન્ડ મેન્ટેન રિલેશન્સ વિથ ધેમ. કોમ્યુનિકેશન એક એવું ટૂલ છે, એક માધ્યમ છે જેના દ્વારા આપણે એકબીજા સાથે વસ્તુઓ શેર કરીએ છીએ. આપણે કોઈકના કામથી પ્રભાવ થઈને આપણે ઇન્ફ્લુઅન્સ એનાથી પ્રભાવ થઈ જઈએ છીએ, વાતચીત કરીએ, શેર કરીએ આપણા આઈડિયાઝ, તો કોઈક આપણાથી મોટિવેટ થઈ જાય છે. આપણા એની વાતો, કોઈની વાતો સાંભળીને, કોઈના કામ જોઈને, કોઈની એવી સારી આવડત જોઈને આપણે એનાથી આપણા જીવનમાં એનો ચેન્જ લઈએ છીએ, આપણે એને મોટિવેશન લઈએ છીએ, એમાંથી પ્રેરણા લઈએ છીએ કે ના આ તો કરવા જેવું છે, આ કેટલી મહેનત કરે છે. આપણે પણ કંઈ બી મહેનત કરીએ તો કંઈ પણ અચીવ કરી શકીએ. તો ગ્રુપ વર્કનો એક આ ફાયદો છે, કોમ્યુનિકેશનનો આ ફાયદો છે કે ઓર્ગેનાઇઝેશનમાં બધા લોકો સાથે મળીને કોમ્યુનિકેશન કરીને જો કામ કરે તો કોઈ પણ ગોલ અચીવ થઈ શકે છે. વિધાઉટ કોમ્યુનિકેશન ધેર વુડ બી નો ઇન્ટરેક્શન બિટવીન પર્સન્સ એન્ડ ગ્રુપ્સ, સો દેર કેન નોટ બી અ ગવર્મેન્ટ ઓર અ સોસાયટી વિધાઉટ કોમ્યુનિકેશન. જો કોમ્યુનિકેશન નહીં હોય, વાતચીત જ નહીં હોય, તો એકબીજા વચ્ચે ઇન્ટરેક્શન એટલે કંઈ શેર જ નહીં થાય, શબ્દોની આપલે જ નહીં થાય. જો આપલે જ નહીં થાય એકબીજા વચ્ચે, એકબીજા વ્યક્તિ વચ્ચે, એકબીજા ગ્રુપ વચ્ચે, એકબીજા વર્કર્સ વચ્ચે, ટીમ વચ્ચે, તો યુ કેન નોટ ઇમેજિન અ ગવર્મેન્ટ, અ સોસાયટી ઓર ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન શક્ય જ નથી, કોઈ પણ સોસાયટી, સમાજ શક્ય જ નથી, ગવર્મેન્ટ બનવી શક્ય નથી જો કોમ્યુનિકેશન થાય નહીં તો, આપણે માહિતીની થાય નહીં તો. એટલે કોમ્યુનિકેશન એટલું મહત્ત્વનું પાસું છે એક સમાજ બનાવવા માટે, એક સારો સમાજ બનાવવા માટે, ઓર્ગેનાઇઝેશન કોઈ કંપની સારી ચલાવવા માટે, અથવા તો કોઈ ગવર્મેન્ટ બનાવવા માટે કોમ્યુનિકેશન એ જરૂરી છે. કોમ્યુનિકેશન વગર કંઈ પણ વસ્તુ પોસિબલ નથી. કોમ્યુનિકેશન ઇઝ અ મસ્ટ ઇન એવરી સિચ્યુએશન. નાઉ મૂવિંગ ટુવર્ડ ધ ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ કોમ્યુનિકેશન. ફર્સ્ટ વી હેવ સીન ધ ઇન્ટ્રોડક્શન એટ કોમ્યુનિકેશન શું છે, બિઝનેસમાં કઈ રીતે ઉપયોગી છે. હવે અલગ અલગ ક્રિટિક, અલગ અલગ રાઇટર્સ એ આપેલી એની વ્યાખ્યાઓ. પહેલી છે ઇન હિઝ બુક કોમ્યુનિકેશન ઇન બિઝનેસ પીટર લિટલ, પહેલી વ્યાખ્યા આપેલી છે પીટર લિટલ. એમણે શું કીધું છે, એ કઈ રીતે કોમ્યુનિકેશનને સમજાવે છે, કઈ વ્યાખ્યા આપે છે, તો કે કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ બિટવીન ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ ઓર ઓર્ગેનાઇઝેશન્સ સો દેટ એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ્સ. કોમ્યુનિકેશન એ શું કહે છે, પીટર લિટલ એની બુકમાં લખે છે કે કોમ્યુનિકેશન મારા મતે શું છે, તો કોમ્યુનિકેશન એક પ્રક્રિયા છે જેમાં ઇન્ફોર્મેશન, કોઈ માહિતી હોવી જરૂરી છે, એટલે કે જે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટેડ એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ટ્રાન્સફોર્મ થાય છે. કઈ રીતે, એક વ્યક્તિ બીજી વ્યક્તિ અથવા એક વ્યક્તિથી વધુ લોકો ગ્રુપ વચ્ચે અથવા તો એક
સંસ્થા ઓર્ગેનાઇઝેશન બિઝનેસ કંપની વચ્ચે માહિતીની આપ લે થાય છે જેમાં દેટ એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ એ લોકો સમજે વાતને અને એમાંથી રિસ્પોન્સ આપે લોકો જવાબ આપે ત્યાં સુધીની પ્રક્રિયા એટલે કે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરે છે બીજી વ્યક્તિ સામેવાળી વ્યક્તિ કે સામેના ગ્રુપને કે સામેના ઓર્ગેનાઇઝેશનમાં જે લોકો ઇન્ફોર્મેશન સમજી અને એનો રિસ્પોન્સ આપે છે એ આખી પ્રક્રિયા પૂરી થાય તો જ એને કોમ્યુનિકેશનની પ્રક્રિયા પૂરી થઈ કહેવાય. દેટ ઇઝ ઓલ અબાઉટ પીટર લિટલ. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ડેફિનેશન, બીજી ડેફિનેશન આપેલી છે વિલિયમ સ્કોટ. એની બુક ઓર્ગેનાઇઝેશન થિયરીની બુકમાં વિલિયમ સ્કોટ એમ કહે છે કે એડમિનિસ્ટ્રેટિવ કોમ્યુનિકેશન, હવે આવી થોડી બિઝનેસ રિલેટેડ ડેફિનેશન જેમ મેં તમને કીધેલું. ફર્સ્ટ ઓફ ઓલ વી લર્ન કોમ્યુનિકેશન ઇન જનરલ એન્ડ દેન એકોર્ડિંગલી બિઝનેસ, બિઝનેસના મતે કોમ્યુનિકેશન શું છે. તો આવી ગયું એડમિનિસ્ટ્રેટિવ કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ વિચ ઇન્વોલ્વ ટ્રાન્સમિશન એન્ડ એક્યુરેટ રિપ્લિકેશન ઓફ આઈડિયાઝ ઇન્શ્યોર્ડ બાય ફીડબેક for the purpose of eliciting actions which will accomplish organizational goals. હવે એડમિનિસ્ટ્રેશન કોમ્યુનિકેશન એટલે વહીવટી વાતચીત જે બિઝનેસમાં થાય, ઇટ ઇઝ નોટ જનરલ કોમ્યુનિકેશન જે આપણે જનરલ વાતો કરતા હોય છે એ નહીં. વહીવટી કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે. એટલે બિઝનેસમાં કોમ્યુનિકેશનનું શું મહત્વ છે કે કઈ રીતે થાય છે, તો કે એમાં શું ઇન્વોલ્વ થાય છે, એમાં કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે, ટ્રાન્સમિશન એન્ડ એક્યુરેટ રિપ્લિકેશન જે માહિતી છે એ સારી રીતે સામેવાળી વ્યક્તિ સમજી શકે એ લેંગ્વેજમાં. કોમન સેટ ઓફ સિમ્બોલ્સ આ તમારે યાદ રાખવાનું છે કે જે ભાષાએ સમજી શકે છે, કોમન લેંગ્વેજ. મને ગુજરાતી આવડતું જ, સામેવાળાને ગુજરાતી આવડતું છે, એ હિન્દી ભાષી હોય તો મને પણ હિન્દી આવડવી જોઈએ. જે બે વ્યક્તિ સમજી શકે એવી લેંગ્વેજમાં માહિતી ટ્રાન્સફર થવી જોઈએ અને એક્યુરેટ રિપ્લિકેશન જે જોઈએ છીએ એવો ચોક્કસ રિપ્લાય, રિપ્લિકેશન એટલે રિપ્લાય, ચોક્કસ પ્રત્યુત્તર જવાબ આપણને મળે. ઓફ આઈડિયાઝ એન્શ્યોર્ડ બાય ફીડબેક ફોર ધ પર્પઝ ઓફ એલિસિટિંગ એક્શન વિચ વિલ એકમ્પ્લીશ ઓર્ગેનાઇઝેશન ગોલ. ઓર્ગેનાઇઝેશન ગોલ એટલે કે બિઝનેસમાં કોઈ બી પ્રોજેક્ટ પૂરો કરવા, ગોલ અચીવ કરવા માટે, પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક કંપની બીજી કંપની સાથે, એક સંસ્થા બીજી સંસ્થા માટે, એક બિઝનેસમેન બીજા બિઝનેસમેન સાથે જે વાતચીત કરે છે, ઇન્ફોર્મેશનની ટ્રાન્સફર કરે છે, એ સામેવાળો એ જ સમજીને એનો રિપ્લાય આપે. એક્યુરેટ રિપ્લિકેશન એટલે કે ચોક્કસ રિપ્લાય મળે અને પછી એ વાતચીત થઈ અને જે એ લોકોએ ગોલ અચીવ કરવાનો હોય, જે પ્રોજેક્ટ નક્કી કર્યો હોય કે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, આટલી પ્રોડક્ટનો ઓર્ડર પૂરો કરવાનો છે, આ આપણે વસ્તુ બનાવવાની છે, આ આટલી જરૂર છે, આટલી ડિમાન્ડ છે, તો આ વસ્તુ આપણે પૂરી કરવાની છે, એ ગોલ અચીવ કરવા સુધીની સફર પૂરી થાય ત્યારે એને વહીવટી કોમ્યુનિકેશન એટલે બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસમાં કોમ્યુનિકેશન કઈ રીતે થાય છે, તો આ રીતે બે ઓર્ગેનાઇઝેશન વચ્ચે વાતચીત થાય, રિપ્લાય આપે અને ગોલ અચીવ કરવા સુધીની સફર એટલે કે પ્રોસેસ એ કહેવાય છે બિઝનેસમાં કોમ્યુનિકેશન. એ આપી છે વિલિયમ સ્કોટે એમની બુકમાં ઓર્ગેનાઇઝેશન થિયરી. હવે એમાં ઘણા બધા પોઈન્ટ્સ આપણને આવ્યા કે આના મતે કોમ્યુનિકેશન કઈ રીતે હતું એ પોઈન્ટ્સ દ્વારા સમજાયેલું છે, પણ ટુકડાઓ પાડીને પાર્ટ્સમાં કે આપણે ઇઝીલી સમજી શકીએ કે વિલિયમ સ્કોટે આપણને શું ડેફિનેશન આપ્યું. તો એમાં પહેલું પાસું કે છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇન્વોલ્વ ધ કોમ્યુનિકેશન ઓફ આઈડિયાઝ. પ્રોસેસમાં પહેલાં શું છે, કોમ્યુનિકેશન માટે જરૂરી છે આઈડિયાઝ, એટલે કે કોઈ વાત, કોઈ ટોપિક જે મારે શેર કરવો છે કોઈ બીજી વ્યક્તિ સાથે, કોઈ ગ્રુપ સાથે, તો એ આઈડિયા હોવો એટલે કોઈ માહિતી હોવી, કોઈ ટોપિક હોવો, મેસેજ હોવો જરૂરી છે કે જે આપણે હું એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડું. એટલે આઈડિયા એ જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન માટે. પહેલું પાસું છે આઈડિયા, મીન્સ કે ટોપિક, કોઈ પણ મેસેજ, માહિતી જે આપણે બીજા વ્યક્તિ સુધી ટ્રાન્સફર કરવી છે. બીજું મહત્વનું પાસું છે ધ આઈડિયા શુડ બી એક્યુરેટલી રિપ્રોડ્યુસ ઇન ધ રિસીવર્સ માઇન્ડ. ફોર એક્ઝામ્પલ, ધ રિસીવર શુડ ગેટ એક્ઝેક્ટલી સેમ આઈડિયાઝ વેર ટ્રાન્સમિટેડ. એક્યુરેટલી રિપ્રોડ્યુસ, જે માહિતી મારે શેર કરવી છે એ જ રીતે, એ જ ભાષામાં, એ જ અન્ડરસ્ટેન્ડિંગ સાથે સામેવાળા એટલે કે રિસીવર
જે માહિતી રિસીવ કરે છે, જેને હું આપું છું એને કહેવાય રિસીવર, અહીંયાથી કહેવાય ટ્રાન્સમીટર. હું કહેવાઉં સેન્ડર, જે માહિતી સેન્ડ કરું છું, અને બીજા શબ્દમાં કહીએ તો ટ્રાન્સમીટર, હું માહિતી અહીંથી ટ્રાન્સફોર્મ કરું છું, અહીંથી મોકલું છું. અને ત્યાં રિસીવર છે, રિસીવ કરે છે, મારી માહિતીને સાંભળે છે અને પ્રત્યુત્તર આપે છે, સમજે છે, અન્ડરસ્ટેન્ડ. જે માહિતી મેં જે રીતે કીધી એ જ ભાષામાં, એ જ રીતે, એ જ અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ આઈડિયા એના મગજમાં સમજાય. દેટ ઇઝ સેકન્ડ પાર્ટ. થર્ડ પાર્ટ ઇઝ ટ્રાન્સમીટર ઇઝ એશ્યોર્ડ ઓફ ધ એક્યુરેટ રિપ્રોડક્શન ઓફ આઈડિયાઝ બાય ફીડબેક, બાય ફોર એક્ઝામ્પલ બાય ધ રિસીવર રિસ્પોન્સ વિચ ઇઝ કોમ્યુનિકેટેડ બેક ટુ ધ ટ્રાન્સમીટર. હવે રિપ્લાય આપવો, અગર મેં માહિતી છે, મારી પાસે આઈડિયા હતો, ટોપિક હતો, મેં સેન્ડ કર્યો. બીજું પાછું એમ કે છે કે એ સામેવાળા મને મગજમાં, રિસીવરના માઇન્ડમાં એ જ રીતે વાત સમજાવી જોઈ. અને ત્રીજું છે કે રિપ્લાય, ફીડબેક આપે, ઓકે હા મેં આમ માંગ્યું, મેં જવાબ માંગ્યો, મેં પ્રશ્ન કર્યો તો એ સાંભળી અને એનો પ્રોપર રિપ્લાય આપે, પ્રોપર ફીડબેક આપે, ત્યાં સુધીની સફર. અને ચોથું છે ધેટ કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ. કોમ્યુનિકેશન શું છે? ટુ વે પ્રોસેસ. અહીંથી મેં ટ્રાન્સમીટર એટલે કે સેન્ડરે માહિતી સેન્ડ કરી, સામેવાળા રિસીવરના માઇન્ડમાં એ જ રીતે સમજાણી, એણે સાંભળી સમજી અને એણે એ રીતે રિપ્લાય આપ્યો, ફીડબેક આપ્યો, ત્યારે જ આ પ્રોસેસ પૂરી થઈ ગણાય. એટલે માહિતી મોકલવાથી માંડીને માહિતીનો રિપ્લાય મેળવવો, ફીડબેક મેળવવો, ત્યાં સુધીની સફર એટલે કે કોમ્યુનિકેશન, એટલે એને કહેવાય ટુ વે પ્રોસેસ. અત્યારે જે આપણે ચાલે છે લેક્ચરિંગ પ્રોસેસ છે, કે જે હું બોલું છું તમે સાંભળો છો, તો ઇટ ઇઝ નોટ કોમ્યુનિકેશન, ઇટ ઇઝ અ લેક્ચર. એટલે ટીચિંગ મેથડ છે કે હું અહીંથી ભણાવું છું અને તમે ભણો છો. બટ કોમ્યુનિકેશન ક્યારે કહેવાય? જ્યારે હું અહીંથી બોલું, એ આઈડિયા તમારા માઇન્ડમાં ટ્રાન્સફર થાય, તમે ક્યાંથી રિપ્લાય આપો, હું સમજું, વળી હું અહીંથી બોલું, વળી એ તમે સમજો અને તમે ફીડબેક આપો. એટલે ટુ વે પ્રોસેસ છે. બે લોકો, બેથી વધુ વ્યક્તિઓ, વધુ ગ્રુપ, ઓર્ગેનાઇઝેશન, સંસ્થા, બિઝનેસ, ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ સંસ્થા લઈ લો, એ ટુ વે પ્રોસેસ છે. બે વ્યક્તિઓ કે બેથી વધુ વ્યક્તિઓ માં માહિતીની આપ લે થવી જરૂરી છે. ફીડબેક કે રિપ્લાય એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આવે ત્યારે જ એ કોમ્યુનિકેશનની પ્રોસેસ પૂરી થઈ ગણાય. મુંગ ગો ટુ ધ નેક્સ્ટ ડેફિનેશન. ત્રીજી ડેફિનેશન આપી છે ઈ સી અય્યર, એની બુક છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. એમાં એમણે આ ડેફિનેશન આપેલી છે, જે એમ કહે છે ટ્રાન્સફરિંગ ઓફ થોટ ઓર અ મેસેજ ઓર અનધર પાર્ટી સો દેટ ઇટ કેન બી અન્ડરસ્ટુડ એન્ડ એક્ટન અપોન. હવે કોમ્યુનિકેશન એમના મતે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કેવું છે? અસરકારક કોમ્યુનિકેશન કોને કહેવાય? કે હા કોમ્યુનિકેશન અસરકારક થયું, તો એ છે કે ટ્રાન્સફરિંગ ઓફ થોટ, મારા મગજમાં જે વિચાર આવ્યો એ મેં ટ્રાન્સફર કર્યો, અહીંથી બીજાને મોકલ્યો. ડિફાઈન આ મેસેજ ટુ અનધર પાર્ટી સો ધેટ ઇટ કેન બી અન્ડરસ્ટુડ એન્ડ એક્ટેન અપોન. અહીંયાથી મેં જે મેસેજ કે માહિતી, મારો વિચાર અહીંથી આપણે ટ્રાન્સફોર્મ કર્યો અને એ બીજી પાર્ટી એટલે કે બીજી વ્યક્તિ, બીજો ગ્રુપ, એમણે એ સમજ્યો અને એમના ઉપર એણે એક્ટેડ અપોન એટલે કામ કરવાનું શરૂ કર્યું, કે એમણે રિપ્લાય આપ્યો, રિસ્પોન્સ આપ્યો. એ પ્રક્રિયા એટલે કોમ્યુનિકેશન. ઇન ધીસ ડેફિનેશન મીન્સ ઓફ ટ્રાન્સફર ઓફ થોટ મેસેજ આર નોટ કન્સિડર્ડ એટ ઓલ એન્ડ એમ્ફેસિસ ઇઝ ગિવન ઓન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ મેસેજ એન્ડ ધ રિસીવર્સ રિસ્પોન્સ. આમાં મેસેજ ટ્રાન્સફર કરવું એટલું મહત્વનું નથી, જેટલું મહત્વ કે જેટલો ભાર એમણે સામેવાળો વ્યક્તિ એ સમજે, એ માહિતી કે મેસેજ જે મેં અહીંથી મોકલ્યો છે એ સમજે અને એના ઉપર રિસ્પોન્સ આપે, રિપ્લાય આપે, એમનો જવાબ આપે. ઈસી અય્યર છે એ રિસ્પોન્સ અને અન્ડરસ્ટેન્ડિંગ ઉપર વધારે ભાર આપે છે. મૂવિંગ ટુ આર ધ નેક્સ્ટ ડેફિનેશન, એકોર્ડિંગ ટુ ઝેલરમેન સેઝ કોમ્યુનિકેશન મે બી સેડ ટુ બી ઇફેક્ટિવ વેન અ મેસેજ ઇઝ રિસીવડ બાય ઇટ્સ ઇન્ટેન્ડેડ ઓડિયન્સ. ઇન્ટરપ્રિટેડ ઇઝ ઇશેન્શિયલી ધ સેમ વે બાય ધ એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ધ ટાઈમ એન્ડ યુઝડ વેન એપ્રોપ્રિએટ ઓકેઝન અરાઇઝ. This definition includes all the stages essential to make communication effective. હવે એ એમ કહે છે, આ રાઇટર બહુ સરસ મજાનું કહે છે, ઓડિયન્સ પર વાત કરે છે, મીન્સ જે સાંભળનાર છે, લિસનર, એના પર વધારે ફોકસ કરે છે કે એ વાતાવરણ કેવું છે, લોકો કેવા છે.
હવે જ્યાં ગામડું હોય ત્યાં હું જઈને ઇંગ્લિશમાં ભાષણ કરું તો એ મહત્વનું નથી, કોમ્યુનિકેશન ન થાય, કેમ કે હું જે કોમન સેટ ઓફ સિમ્બોલ્સ હું જે ભાષા લઈને ગઈ છું એ લોકો નથી સમજતા, એ એ ભાષા ત્યાંની નથી તો એ ન સમજી શકે. એટલે કે ઓડિયન્સ મહત્વની છે, ઓડિયન્સ કઈ ભાષા કઈ રીતે કઈ બોલી સમજી શકે છે, એમને કઈ રીતે સરળતાથી આપણા આઈડિયાઝ, આપણા ઇમોશન્સ, આપણા ફિલિંગ્સ, જે આપણી વાતચીત છે એમના, એમને સમજાવી શકાય અને એમનો રિસ્પોન્સ મેળવી શકાય એ ભાષામાં વાત કરવી બહુ જરૂરી છે. એટલે બધા ઓકેશન્સ ખાલી સેન્ડર અને રિસીવર હોવા જરૂરી નથી, ખાલી ફીડબેક મેળવવો જરૂરી નથી. ઓડિયન્સ કઈ પ્રકારની છે, સામે રિસીવર કયા પ્રકારનું છે, કેટલા લોકો છે, કેવા લોકો છે, કયા પ્રદેશના છે, કેવી બોલી બોલે છે, કેવી ભાષા બોલે છે, કઈ રીતે સમજશે, ક્યાં શું જરૂરત છે, ક્યાં આપણે એ વસ્તુ લઈને જશું તો જ કોમ્યુનિકેશન થશે અને તો જ આ ગોલ પૂરો થશે. નાવ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ડેફિનેશન ઇઝ બાય કુન્સ. એ શું ડિફાઇન કરે છે, એ કોમ્યુનિકેશનને એમ કહે છે કે ધ મીન્સ બાય વિચ ઓર્ગેનાઇઝ્ડ એક્ટિવિટી ઇઝ યુનિફાઈડ, બિહેવિયર ઇઝ મોડિફાઈડ, ચેન્જ ઇઝ ઇફેક્ટેડ, ઇન્ફોર્મેશન ઇઝ મેડ પ્રોડક્ટિવ એન્ડ ગોલ્સ આર અચીવડ. આમાં શું કહે છે કે એ કોમ્યુનિકેશન એક એવું માધ્યમ છે જેના દ્વારા ઓર્ગેનાઇઝેશનમાં શું થાય છે, કામ થાય છે, એક્ટિવિટી એકબીજાને એક્ટિવિટીનું શેરિંગ થાય છે, બિહેવિયર મોડિફાઈડ થાય છે, ચેન્જ બધામાં આવે છે અને ઇન્ફોર્મેશન ઇઝ મેડ પ્રોડક્ટિવ. ઇન્ફોર્મેશનને સારી રીતે કઈ રીતે શેર કરી શકાય એ આપણે ગ્રુપમાં હોય તો વધારે શીખવા મળે છે અને ગોલ્સ આર અચીવડ. ઇટ ઇઝ રિલેટેડ ટુ બિઝનેસ. બિઝનેસમાં કોમ્યુનિકેશનનું કઈ રીતે મહત્વ છે તો કે એમાં બિહેવિયર મોડિફાઈડ થાય, વાતચીત શેર થાય, પ્રોડક્ટિવ આઈડિયાઝ મળે, એકબીજામાંથી કંઈક શીખવા મળે અને બધા સાથે કામ કરીએ તો વાતચીત કરીને કોમ્યુનિકેશન દ્વારા તો સારી રીતે ગોલ પણ અચીવ આપણે કરી શકીએ છીએ. બિઝનેસનું જે ગોલ હોય એ સારી રીતે અચીવ થાય. તો યાર આઈ એમ સ્ટોપિંગ, વી વિલ મૂવિંગ ઇન ધ નેક્સ્ટ લેક્ચર, વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. સો થેન્ક યુ ફોર ધ લિસનિંગ. હેવ અ નાઇસ ડે.